नमस्ते मित्रों, समतल रस्ता पर कारनी गति। हवे आ टॉपिक ने सारी रीते समझवा माटे तमने आनो आगळनो टॉपिक नियमित वर्तुळ गति नी अंदर केंद्र तरफ केंद्रगामी बल लागे छे। तो आ केंद्रगामी बल अलग अलग टॉपिक में अलग अलग रीते विचारवू पड़े। जेम के सूर्य अने पृथ्वी वच्चे जरूरी केंद्रगामी बल सूर्यना गुरुत्वाकर्षण बल द्वारा पूरु पाडवामां आवे छे। तेवी ज रीते समतल रस्ता पर ज्यारे गाड़ी ने सलामत रीते वारवी होय त्यारे रस्ता अने टायर वच्चेना घर्षण बल द्वारा जरूरी केंद्रगामी बल पूरु पाडवामां आवे छे। तो गाड़ी ने सलामत रीते टर्न करावो होय तो कई बाबतनुं ध्यान राखीशुं एनी जरा चर्चा करीशुं। केटली स्पीड होवी जोईए? चलो आना माटे एक आ टाइपनो रस्तो विचारी लो। कोई वक्र मार्ग अने आ रस्ता पर धारो के आ दिशामां कार गति करती होय तो कारनी गति कई आ दिशामां बतावीशुं। जो शुं ध्यान राखवानुं के सतत कार आगळ तो जवी जोईए पण आम फेंकाई न जवी जोईए। आम क्यारे न फेंकाय के एकदम सादा शब्दों में कहीए तो कार ना जे टायर होय अने रस्तो बन्ने केवा रहेवा जोईए? एक बीजाना संपर्क में रहेवा जोईए अने सतत गाड़ी क्या जवी जोईए? आगळ। ओके चलो तो सतत केन्द्र तरफ शुं लागवुं जोईए? केन्द्रगामी प्रवेग। धारो के आ सर्कल नी त्रिज्या आर मानी लईए अने कार नो दर स्मोल एम मानी लईए तो आ प्रमाणे विचारी शकाय। बीजी एक बाबत आने कई कार रीते विचारो एक्जेक्ट अहीं आपणे जो अत्यारे कार ने आपणे ऊपरथी जोईशुं। ऊपरथी मतलब टॉप व्यू। कयो व्यू? टॉप। पण हवे साइड व्यू मतलब मानो कि कार आम जती होय तो कई कार रीते विचारी शकाय? बराबर। कार ने पाछळथी जोता के आगळथी जोता मात्र तमने बे ज व्हील देखाशे। बराबर बे ज टायर देखाशे तो दरना कारणे अधो दिशामां कारनुं वजन होय अने सपाटीने कारणे प्रतिक्रिया बळ ऊर्ध्व दिशामां एन विचारी शको। आ बंने विशे तमे आगळना टॉपिकमां भण्या જ હશો। બીજી એક બાબત ફરી એક વાર આ કાર સમજો આ તરફ જઈ રહી છે અને આમ ટર્ન લેતી હોય તો સતત કેન્દ્ર તરફ કયું બળ લાગવું જોઈએ? કેન્દ્રગામી બળ। તો તમે કદાચ નાનો ટોપિક ભણ્યા હશો આનો આગળનો કે સમતલ રસ્તા પર કારને સલામત રીતે વરવું હોય તો સતત કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળ લાગવું જોઈએ અને એ ક્યાંથી પૂરું પાડવામાં આવે? રસ્તા અને ટાયર વચ્ચેના ઘર્ષણ બળ દ્વારા પૂરું પાડવામાં આવે। તો આ દિશામાં તમારે વિચારવું પડે FS। શું વિચારવું પડે? FS। મિત્રો આ કાર માટે તમે અલગ અલગ બળ વિચારી શકો। કારનું વજન અધો દિશામાં MG અને સપાટી વડે કાર પર લંબ પ્રતિક્રિયા બળ લાગે છે તેને N વડે દર્શાવીશું। ઓકે અને કારની સલામત વર્તુળ ગતિ થવા માટે જરૂરી કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળ લાગવું જોઈએ એ ક્યાંથી પૂરું પાડવામાં આવે? રસ્તા અને ટાયર વચ્ચેના ઘર્ષણ બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે। એટલે સંજ્ઞા તરીકે તમે F બી લખી શકો। ફરીથી એકવાર કેન્દ્રગામી બળ રસ્તા અને કારના ટાયરના વચ્ચેના ઘર્ષણ બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે। તો મિત્રો સતત કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળ લાગવું જોઈએ જેને કહીશું FC અને ક્યાંથી પૂરું પાડવામાં આવે? હવે જો આની અંદર શું વિચારવાનું મહત્વની બાબત કે ગાડી આમ ન ફેંકાઈ જાય એના માટે સતત આમ જ રહેવી જોઈએ। હવે ગાડી આમ ફેંકાય તો એની વિરુદ્ધ દિશામાં બે રસ્તા અને ટાયર વચ્ચે કયું બળ આવશે?
સ્થિત ઘર્ષણ બળ કયું આવશે સ્થિત ઘર્ષણ બળ ફરીથી એકવાર ગાડી આમ ન ફેંકાય એના માટે સતત દબાઈ લેવી જોઈએ અને આ બાજુ ખેંચાઈ લેવી જોઈએ તો એનો મતલબ આ બાજુ રહેવું મતલબ કયું બળ કેન્દ્રગામી બળ અને એ સતત દબાવવાનું કામ કોણ કરે રસ્તા અને ટાયર વચ્ચેનું ઘર્ષણ બળ એટલે આમ ન ફેંકાવી જોઈએ મતલબ આમ રહેવી જોઈએ આમ રહેવી મતલબ સ્થિત આગળ પાછળની વાત નથી કરતો દબાઈ લેવી જોઈએ અને આગળ જવી જોઈએ આમ ન ફેંકાવી જોઈએ રસ્તાથી દૂર ફેંકાવી જોઈએ નહીં એના માટે કેવી રહેવી જોઈએ સ્થિત રહેવી જોઈએ અને અંદરની તરફ ખેંચાવી રહેવી જોઈએ અને એ કામ કોણ કરશે ઘર્ષણ બળ એકદમ પ્રોપર કેવું હોય તો સ્થિત ઘર્ષણ બળ તો ટૂંકમાં તમે લખી શકો FC બરાબર FS is equal to MV square by R સમીકરણ A ઓકે આના પરથી પણ જોઈ શકાય કેન્દ્રગામી બળ એટલે FC અને સ્થિત ઘર્ષણ બળ ઓકે ચલો આગળ વધીએ જરા કાર દૂર ન ફેંકાય કાર દૂર ન ફેંકાય જાય તે માટેની શરત બરાબર એટલે જ્યારે ગાડી આમ ટર્ન લેતી હોય ત્યારે સલામત રીતે ટર્ન લેવો જોઈએ પણ શું ના થવું જોઈએ આમ ન ફેંકાવી જોઈએ આમ ન ફેંકાય તો ત્યાંના ત્યાં રહેવું જોઈએ સ્થિત રહીને આગળ વધવી જોઈએ તો યાદ કરો સ્થિર રહેવા માટેની શરત તો કંઈક આ પ્રમાણે હતી એફ એસ લેસ દેન ઇક્વલ ટુ એફ એસ મેક્સ એટલે કે સ્થિત ઘર્ષણ બળ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ બંને સરખા અથવા તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ વધારે હોવું જોઈએ ચલો એફ એસ બરાબર શું લખાય એમ વી સ્ક્વેર બાય આર એફ એસ મેક્સ નું સૂત્ર વી એસ ઇન્ટુ એન એન બરાબર ચલો આના પરથી મેળવી શકો એન બરાબર સિગ્મા એફ બરાબર ઝીરો ઉર્ધ્વ ઘટક એટલે ઉર્ધ્વ દિશામાં તમે જુઓ ગતિ થતી નથી એટલે પ્રવેગ નથી તો સિગ્મા એફ બરાબર ઝીરો તો એન માઇનસ એમ જી બરાબર ઝીરો તો એન બરાબર એમ જી ઓકે તો એમ વી સ્ક્વેર બાય આર એમ યુએસ એન બરાબર લખો એમ જી જો એમ એમ કેન્સલ તો વી સ્ક્વેર લેસ દેન ઇક્વલ ટુ યુએસ જી અને આર બરાબર આ કન્ડિશનમાં તમે જોઈ શકો કાં તો બંને સરખા કાં તો બંને સરખા અથવા વી ઓછો મતલબ વધુમાં વધુ વી કેટલો હોવો જોઈએ ઇઝ ઇક્વલ ટુ હોવો જોઈએ સમજાય ને ટૂંકમાં આ ધારો કે 10 કિંમત આવે કેટલી કિંમત આવે 10 તો મતલબ શું v કેટલો હોવો જોઈએ 10 કરતા ઓછો અથવા તો 10 એટલે કે મહત્તમ સલામત ઝડપ તો v max is equal to અંડર રૂટ mu s g into r ફરીથી એકવાર અહીંયા લખેલું હતું લેસ દેન ઇક્વલ ટુ માનો કે આ જવાબ આવે 10 તો મતલબ શું v ની કિંમત કેટલી 10 કરતા ઓછી અથવા તો 10 એટલે કે વધુમાં વધુ કેટલી 10 એટલે કહી શકાય મહત્તમ સલામત ઝડપ ઓકે ફરીથી એકવાર મિત્રો કાર ઉર્ધ્વ દિશામાં ગતિ નથી કરવાની કે ઉપર નથી ઉડી જવાની કે જમીનમાં ઘૂસી જવાની નથી આની ગતિ આગળ પાછળ આજુબાજુની વિચારીશું તો ઉર્ધ્વ દિશામાં તેનો પ્રવેગ કેવો હોય શૂન્ય માટે a બરાબર 0 લખાય a બરાબર 0 તો સંતુલન સ્થિતિ કૌંસમાં યાદ રાખો ન્યૂટન સરનો પ્રથમ નિયમ સિગ્મા f બરાબર 0 n પ્લસ mg માઇનસ તો n બરાબર mg કેલ્ક્યુલેશનમાં જરૂર પડશે બીજી એક મહત્વની બાબત કે આ કઈ ગતિની વાત હતી સમતલ રસ્તા પર કારની સલામત ઝડપ સમજો આ રસ્તો તો આ પ્રમાણે ગાડી ટર્ન કરતી હોય તો આગળ તો વધવી જોઈએ પણ આમ ફેંકાવી જોઈએ નહીં આગળ વધવી જોઈએ પણ આમ આમ ન ફેંકાય એનો મતલબ આમ રહેવી જોઈએ દબાયેલી તો સતત દબાવવાનું કામ કોણ કરે રસ્તા અને ટાયર વચ્ચેનું સ્થિત ઘર્ષણ બળ તો સતત ગાડી બહાર ન ફેંકાય એનો મતલબ અંદરની બાજુ ખેંચાયેલી રહેવી જોઈએ તો અંદરની બાજુ કયું બળ કેન્દ્રગામી બળ અથવા તો કેન્દ્રગામી બળ ક્યાંથી પૂરું પાડવામાં આવે દબાયેલી રહેવાનું કામ કોણ કરશે દબાયેલી રાખવાનું કામ કોણ કરશે સ્થિત ઘર્ષણ બળ
बराबर। एटले टूंकमां आ वाक्य खूब उपयोगी मित्रों आ टॉपिक नी अंदर। केन्द्रगामी बल रस्ता अने कारना टायरना वच्चेना घर्षण बल द्वारा पूरु पाडवामां आवे छे। मित्रों एक बाबत समझीशुं आ टॉपिक नी अंदर कि जे आ शरत आपणे लखी ये शरत कया केसमां विचारवानी, कार दूर न फेंकाई जाय ते माटेनी शरत, कि कार आगळ तो वधवी जोईए पण आम न फेंकावी जोईए, बहारनी बाजू न फेंकाय एनो मतलब अंदरनी बाजू खेंचायेली रहेवी जोईए, अंदरनी बाजू खेंचायेली रहेवी जोईए केन्द्रगामी बळनी तरफ, तो ए बाजू दबाई राखवानुं काम कोण करशे? घर्षण बळ, बराबर। અને જે સ્થિતવાળી જે શરત હતી, સ્થિર રહેવા માટેની શરત કે FS max વધારે હોવો જોઈએ અથવા FS જેટલો હોવો જોઈએ, બરાબર। FS બરાબર શું લખીશું? mv square by r। FS max ના સામે શું લખાય? us into n। n બરાબર લખાય mg mm cancel અને v ને કરતા બનાવીશું અને એક લાસ્ટ વાળું સમીકરણ। આનું એક ઉદાહરણ લઈએ નાનું એવું, તમને NCERT ની બુકની અંદર એક્ઝામ્પલ બી આપેલો, એક સરસ મજાનો ખૂબ સિમ્પલ ઉદાહરણ તરીકે। કોઈ રસ્તો હોય તેના પરથી તમે માનો કે સાયકલ લઈને પસાર થયા, તમારા સાયકલની સ્પીડ હોય 20 કિલોમીટર પર અવર, બરાબર। સાયકલની સ્પીડ કેટલી? 20 કિલોમીટર પર અવર, ઓકે, એને સાઈડમાં રાખો। આની અંદર μs g અને r એ જે રસ્તો હોય એની ત્રિજ્યા આપેલી હોય r, અને μs પણ આપેલું હોય સ્થિત ઘર્ષણ r, બરાબર। અને કિંમતો મૂકવાથી જવાબ આવે 25 કિલોમીટર પર અવર। ઉદાહરણ તરીકે સાયકલની ઝડપ કેટલી હતી? 20 કિલોમીટર પર અવર, ઓકે। સલામત ઝડપ વધુમાં વધુ કેટલી છે? અહીંયા કેટલી નોંધાઈ? 25। સલામત ઝડપ કેટલી નોંધાઈ? ઉદાહરણ તરીકે મેં 25 કીધા, ઓકે, તો 25 સલામત ઝડપ 25, અને તમારી સાયકલની સ્પીડ કેટલી? 20। તો તમે ફેંકાઈ જશો ના, કારણ કે હજુ તમે સલામત ઝડપથી ક્યાં છો? નીચે। વધુમાં વધુ તમે કેટલી સ્પીડ રાખી શકો? 25 કિલોમીટર પર અવર, પણ અચાનક તમારી અંદર બહુ બધી એનર્જી આવી જાય અને તમે સ્પીડ વધારી દો 35 કિલોમીટર પર અવર, તો સલામત ઝડપ કેટલી હતી? 25 કિલોમીટર પર અવર, અને તમે સ્પીડ કેટલી કરી દીધી? 35 કિલોમીટર પર અવર, તો તમે રસ્તાથી દૂર ફેંકાઈ જશો, ઓકે। તો આ સમીકરણનો ઉપયોગ કરીને તમે કેલ્ક્યુલેશન કરી શકો અને એ કેલ્ક્યુલેશન પરથી તમે કહી શકો કે શું સાયકલ ફેંકી જશે અથવા કોઈ વ્હીકલ ફેંકાઈ જશે કે રસ્તા પર રહેશે, એ તમે આના પરથી નક્કી કરી શકો।